નમસ્કાર, હું છું ગંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. વળતર નહીં તો વોટ નહીંના બેનર સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતોનો વિરોધ. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. ભાજપની રાજકીય સફરને 44 વર્ષ પૂર્ણ થયા. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરોએ એકબીજાને મોડું મીઠું કરાવી સ્થાપના દિનની ઉજવણી કરી. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર. ભરૂચના લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે. એક્સપ્રેસ હાઈવે, ભાડભૂત બેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે 3 વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યા ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર આમોદ તાલુકામાં ફરીથી આંદોલન શરૂ થયા છે. જૂના દીવા, પોનગામ સહિતના આમોદ તાલુકાના અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીના બદલે નેશનલ હાઈવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી 3 વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવેના ભરૂચ જિલ્લાના 38 ગામમાંથી અંદાજે 3500થી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે. ઘણા પ્રયાસો, રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભા ચૂંટણી તાણે જ ખેડૂતોએ પોતાના ગામે ગામમાં બેનરો અને પોસ્ટરો લગાવી મત લેવા સુરત, વલસાડ, નવસારી જાઓ, અમારા ગામમાં નહીં તેવા વિરોધ પ્રદર્શનના બેનર લગાડી વિરોધ વ્યક્ત કર્યો છે. આજે અમે આ ગામના પાદરે ભેગા થયા છે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે. અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે, અમારા એક્સપ્રેસવેમાં અમારી જમીન જાય છે તેનું, જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અને અમારી સાથે 32 ગામ પણ સાથે જોડાયેલા છે અને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે. અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું હતું કરીને પણ 5-50 રૂપિયા ઓછા કરીને અમને આપે, અમને કોઈ વિરોધ નથી. અને અમારો તો ઓર્ડર 852 રૂપિયા લેખે જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા, એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે. એનું કારણ એક જ છે કે અમને જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીશું ને આપીશું બી નહીં વોટ. અમારી માંગ એક જ છે કે અમારું વળતર અમને આપો. સુરત, નવસારી, વલસાડ એ લોકોનું એ લોકોની માંગ સ્વીકારી તો અમે ગુજરાતના ખેડૂતો નથી તો અમને ગુજરાતના ખેડૂતોને કોઈ અધિકાર નથી વળતર આપવાનું. ભાજપની રાજકીય સફરને 44 વર્ષ પૂર્ણ થયા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રિલ 1980ના રોજ ભાજપની સ્થાપના કરી હતી. ભાજપનો પાયો 6 એપ્રિલ 1980ના રોજ પૂર્વ PM અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ એકસાથે નાખ્યો હતો. અટલ બિહારી વાજપેયી સંસ્થાના પ્રમુખ હતા. તે બાદ 1984ની ચૂંટણીમાં ભાજપના માત્ર 2 સાંસદો જીત્યા હતા. આ પછી પણ પાર્ટીએ પોતાની જાતને મજબૂત બનાવવાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. આજે જોવા જઈએ તો દેશ નહીં પરંતુ વિશ્વમાં સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપ ઉભરી આવી છે. ત્યારે આજે ભાજપના 44મા સ્થાપના દિને ભાજપ પક્ષ દ્વારા દેશભરમાં ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, રમેશ મિસ્ત્રી સહિતના કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરી પક્ષનો ઝંડો ફરકાવી પાર્ટીની સ્થાપના દિનની ઉજવણી કરી હતી. ઓગણીસો 1951માં શરૂ થયેલું ભારતીય જનસંઘ એ આજના 6 એપ્રિલના દિવસે 1980માં ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપે દેશના રાજકીય ક્ષેત્રમાં કામ કરે છે. આજે 44 વર્ષ પૂરા થઈને 45મા વર્ષમાં પ્રવેશ કરે છે. સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એક સામાજિક આંદોલનના સ્વરૂપમાં જ્યારે આજે કામ કરી રહી છે ત્યારે અંત્યોદયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી
સમાજના અંતિમ વર્ગના વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને કેવી રીતે મજબૂત કરી શકાય એ હેતુથી કામ કરનારી પાર્ટી આજે જ્યારે દેશમાં સત્તા ઉપર છે ત્યારે આજે એમના સ્થાપના દિવસે ભરૂચ લોકસભા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોની હાજરીમાં અમે કાર્યકર્તાઓ એકબીજાનું મોઢું મીઠું કળાવીને ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈ ફરતા અને રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેઓ પાસેથી રૂપિયા અને પાકીટ જેવી વસ્તુઓની ચોરી કરતા 3 જેટલા ઇસમો આખરે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસની પકડમાં આવી પહોંચ્યા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર સુપરમાર્કેટ સામેના રોડ ઉપર રિક્ષા નંબર GJ16W092 લઈ ઉભેલા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં 3 ઇસમો શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા લઈ ફરતા હતા અને રાહદારીઓને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ત્યારબાદ તેઓ પાસેથી રહેલા રૂપિયા અને પાકીટ સહિતની વસ્તુઓ ચોરી કરી લેતા હતા. પોલીસે સમગ્ર મામલે કાદરભાઈ અબ્દુલભાઈ શેખ રહેવાસી મુસ્લિમ સોસાયટી કોસંબા, અમીન હનીફ નાના બાવા રહેવાસી મુસ્લિમ સોસાયટી કોસંબા તેમજ ઇમરાન યાકુબ પટેલ રહેવાસી સુરતી ભાગોળ અંકલેશ્વરનાઓની ધરપકડ કરી તેઓ પાસેથી ઓટો રિક્ષા, મોબાઈલ 3 તેમજ 18,000 ઉપરાંતની રોકડ રકમ કુલ 89,000 મુદ્દામાલ કબજે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડ્રાઈવરો અને કંડક્ટરો તેમજ સ્ટાફ માટે નગરપાલિકા ડિસ્પેન્સરીના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડેપો મેનેજર સહિતના સ્ટાફે ચેકઅપ કરાવ્યું હતું. વધતા જતા તાપમાનને ધ્યાનમાં લઈ અંકલેશ્વરના એસટી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટર સહિત ડેપોના સ્ટાફ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરીના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં અંકલેશ્વર ડેપોમાં નોકરી ઉપર ચડતા અને ઉતરતા ડ્રાઈવર કંડક્ટરોએ ખાસ ચેકઅપ કરાવ્યું હતું. સાથે ડેપો મેનેજર તથા મિકેનિકલ અને વહીવટી સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્ય અંગેની ચકાસણી કરાવી હતી. ઉપસ્થિત ડિસ્પેન્સરીના સ્ટાફ દ્વારા જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મેડિકલ ઓફિસર સનોબર કાનુગા દ્વારા આપવામાં આવેલા સલાહ સૂચન મુજબ અનુસરવા જણાવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર જગદીશ ગાવિત સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરીના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અંકલેશ્વર ડેપોના ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક સ્ટાફ અને અન્ય તમામ કર્મચારીઓના શ્વાસની ચકાસણી કરાવી એવો જરૂર જણાયે દવાની પણ અમારા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં તાપમાનનો વધારે તાપમાનના લીધે સ્વાસ્થ્ય પર અવળી અસર ન પડે એ હેતુથી ઉપલા અધિકારીના સૂચના મુજબ અમારા દ્વારા આ પગલું લેવામાં આવેલું છે. અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હઝાર્ડ શટલ સર્વિસની સામે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત ઘટનાની માહિતી અનુસાર સુરતથી વડોદરા જતા કાર ચાલક પરિવારને અંકલેશ્વર હાઈવે પર હઝાર્ડ શટર સર્વિસ પાસે ડમ્પર સાથે અકસ્માત થયો હતો. આ ઘટનામાં કાર ચાલક પરિવારનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ડમ્પર ચાલક ઘટના સ્થળે જ ગાડી છોડી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર ડમ્પર ચાલકની શોધ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જવાહરબાગ ખાતે ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. વર્તમાનમાં ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે, પરંતુ 1984માં માત્ર 2 બેઠકો મળી હતી. ભાજપની 2 થી 303 બેઠક છે. આજે ભારતીય જનતા પક્ષ વર્ષ 1980માં અસ્તિત્વમાં આવ્યું, પરંતુ રાજકીય રીતે તેની વિચારધારા અને પૃષ્ઠભૂમિ આઝાદી પછીના પ્રારંભિક વર્ષો સુધી લંબાયેલ છે. વર્ષ 1951માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ હતી. પાર્ટીએ 1952, 1957, 1962 અને 1971ની લોકસભા ચૂંટણીઓ લડી હતી, જેમાં પાર્ટીએ 3 થી લઈને 22 બેઠક સુધીની સફર ખેડી હતી. આ દરમિયાન પાર્ટીના મતોની ટકાવારી 3% થી વધીને લગભગ 7.5% સુધી પહોંચી હતી. ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલ કટોકટી પછી પહેલી ચૂંટણી વર્ષ 1977માં યોજાઈ. જનતા મોરચાને 405 માંથી 299 બેઠક મળી હતી, જેમાંથી 93 જનસંઘે જીતી હતી. ત્યારે આજે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહરબાગ ખાતે જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી અને જનસંઘના મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ભાજપના સ્થાપક અટલ બિહારી વાજપેયીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પાઈ હતી.
આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જગદીશભાઈ શાહ સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. ભાજપની રાજકીય સફરને 44 વર્ષ પૂર્ણ થયા. ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકરોએ એકબીજાને મોઢું મીઠું કરાવી સ્થાપના દિનની ઉજવણી કરી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.